जय गिरनार मित्रों। मित्रों जे पण व्यक्तिना दात मजबूत न होय दात ए लोको खास आ वीडियो जोजो। दात ऊपर आजे एक जबरदस्त एवो प्रयोग तमने बतावीश। तमे घरे आसानी थी आ प्रयोग करो एटले तमे ज्यां सुधी जीवशो ने त्यां सुधी दातना कोई पण प्रकारना प्रश्न तमने नहीं आवे। आ गेरंटेड प्रयोग छे बराबर। आवो एक जबरदस्त प्रयोग लईने आव्या छीए अने दात ऊपर जे जे रोग होय कोई पण प्रकारना रोग होय दाखला तरीके कोई व्यक्ति ने पायोरिया थयो होय मतलब कि दांतमांथी रसी सतत निकळा રાખતા હોય બરાબર અથવા બીજું એવું થાય પાયોરિયામાં કે દુર્ગંધ આવે મુખમાંથી અતિશય ભયંકર દુર્ગંધ આવે બરાબર એટલે તમારે સમજી લેવાનું કે પાયોરિયાની શક્યતા છે અને અંદર રસી થઈ ગયા હોય બેક્ટેરિયા અંદર ઉત્પન્ન થઈ ગયા હોય એટલા જ માટે આવું થતું હોય એના ઉપર પણ આ જોરદાર કામ કરશે। એ ઉપરાંત કોઈને દાઢ દુખતી હોય કોઈને ઠંડુ અને ગરમ લાગતું હોય ઠંડુ પી ત્યારે દાંત આમ અંબાઈ જાય થઈ જાય ને આમ એના જેવું લાગે પછી ગરમ પી ત્યારે પણ એવું લાગે અથવા તો ટૂંકમાં દાંતની જે જે સમસ્યાઓ તમને થાય ને એ બધી સમસ્યા ઉપર આ પ્રયોગ જબરજસ્ત કામ કરે છે એમાં કોઈ શંકા નથી। બીજું મારે તમને એ કહેવું છે કે દાંત ઉપર આપણે ઘણા બધા પ્રયોગ આપ્યા છે એવું નથી બરાબર। આજે હું દાંત ઉપર પ્રયોગ આપું છું આની પહેલા મેં ચાર પ્રકારના દંત મંજન કેવી રીતે ઘરે બનાવવા અને કેવી રીતે એનો ઉપયોગ કરવો એવા ચાર પ્રકાર અલગ અલગ પ્રકારના ટૂંકમાં તમને જે સહેલું લાગે ને પ્રયોગ કરો બેસ્ટ છે ચારે ચાર એવું નથી। તમે ગમે તે પ્રયોગ કરશો ને તો રિઝલ્ટ તમને બધામાં મળશે બરાબર। અને એક મેં તમને ઓલો ફટકડી વાળો પ્રયોગ આપ્યો હતો આગળ બરાબર એ પ્રયોગ તો અદભુત છે અને અદભુત રિઝલ્ટો મિત્રો એમાં મળ્યા છો। અનેક લોકો જ્યારે મળે છે કોન્ટેક્ટમાં હોય ત્યારે જરૂર કહે છે કે ભાઈ ફટકડી વાળો બરાબર વાવડિંગ ફટકડી જે આપણે પાણીને ગરમ કરી અને કોગળા કરવા માટેનું કીધું હતું અદ્ભુત રિઝલ્ટ એનું મળ્યું છે બરાબર। એટલે આપણી પાસે જે જે પ્રયોગ છે એ બધા ખૂબ સુંદર મજાના પરિણામો વાળા છે। આજે પણ એવો જ છે આપણે હેડિંગ આપ્યું છે કે જીવો ત્યાં સુધી દાંતને મજબૂત રાખશે મિત્રો બરાબર। હવે એમાં કઈ કઈ વસ્તુ છે કેવી રીતે બનાવવી કેટલું લેવું આ બધું ખૂબ જરૂરી છે જાણવું। તો પહેલી વસ્તુ છે તમે ગભરાતા નહીં આ બધી વસ્તુ મળી જશે આપણા નજીકના ઔષધ ભંડાર કે નજીકના ગાંધીની દુકાન બરાબર દરેક શહેરમાં હોય જ છે નાનામાં નાના શહેરમાં પણ હોય જ છે ત્યાં તમને બધી વસ્તુ આમાં અમુક વસ્તુ તો આપણી રસોડાની છે બરાબર। પહેલી વસ્તુ છે ને ત્રિફળા મસી છે બરાબર। હવે દાખલા તરીકે આપણે જે કોલસો હોય ને કોલસો કોલસાને તમે ખાંડી નાખો કાળા કોલસાને બરાબર તો ઈ જે પાવડર થાય ને એને મસી કહીએ રેડી આ પેલું તમને સમજાવી દઉં। હવે ત્રિફળા ત્રિફળા એટલે ત્રણ ફળ હરડે બહેડા અને આંબળા તમે બધા હવે જાણો છો જે લોકો રેગ્યુલર મને ફોલો કરે છે એમાં આપણે ત્રિફળાનો ઘણી જગ્યાએ ઉપયોગ કરીએ છીએ બરાબર। હવે અહીંયા આપણે કેમ કરવાનું છે એ ખાસ જોઈ લઈએ બરાબર। ત્રિફળાના આ ત્રણે ત્રણ ફળ લઈ આવવાના છે બરાબર અને આંબળા છે ને એનું તો કટિંગ મળી જશે તમને બરાબર નાના નાના કટકા હોય ને મળી જશે। હરડે બહેડાના આખા ફળ મળશે એના નાના નાના કટિંગ તમારે રીતે બરાબર કરી લેવાના નાના નાના। હવે એ કટિંગ કર્યા પછી દાખલા તરીકે એ કટિંગ તમે ધારી લો કે બધું 15-15 ગ્રામ કર્યું હરડે બહેડા અને આંબળા પછી એક લોખંડનું કડાઈ લેવાની છે આમાં હરડેના કટકા બહેડાના કટકા અને આંબળાના કટકા ઠળિયા વગરના સૂકા રેડી આ નાખી તાપ ધીમો કરી હાથમાં તવીથો રાખવાનો ધીમે 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 હલાવતું રહેવાનું બરાબર। હલાવતા 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 જાઓ ને એટલે ધીમે ધીમે બળવા મળશે એક સમય એવો આવશે કે બળી અને કોલસો બની જશે બરાબર। એકદમ ટૂંકમાં હા કોલસો કરવાની કઈ જરૂર નથી તમને એમ થાય કે હવે આ કાળા પડી ગયા ભૂકો થઈ જશે એટલે ચાલે રેડી આ જે વસ્તુ બની એને ત્રિફળા મસી કહેવાય રેડી સમજાઈ ગયું આખું। હવે જે ત્રિફળા મસી છે એ આપણે લેવાની કેટલી છે 40 ગ્રામ। આ કદાચ તમારે વધારે બનાવવાની ઈચ્છા થાય કે મારે થોડીક વધારે બનાવેલો તો 2-3 મહિને હાલે તો આનું બધાનું પ્રમાણ ડબલ કરી નાખો ડબલ 3 ગણું જેટલી બનાવવી એટલી બરાબર આ 40 ની જગ્યાએ 80 ગ્રામ કરી નાખવાની રેડી ગણિત મારી લેવાનું આપણી રીતે। બીજું છે આંબળા ચૂર્ણ। હવે આંબળા મેં કીધું હતું ને આંબળાનું જે એમાં થોડાક આંબળા આપણે એમને એમ રાખવાના એને બાળવાના નથી કંઈ એની મસી નથી બનાવવી એનું ચૂર્ણ નાખવાનું છે એમને એકદમ ભૂકો કરી
અને કેટલું લેવાનું છે 10 ગ્રામ. ત્રીજી વસ્તુ છે સેંધા નમક, ખૂબ અગત્યનું છે દાંત માટે. આપણે ખબર જ છે કે પહેલા નમક ઘસતા, કોલસો ઘસતા જૂના વડવાઓને પૂછજો, તો આજે આપણે એવો જ પ્રયોગ લીધો છે. બરાબર, આપણે કેડવટે ક્યાં આપકી ટૂથપેસ્ટ મેં નમક હે, અરે એ હવે લોકો એ આવ્યા કે ભાઈ આ નમકથી આવું થાય છે. આપણા વડવાઓ તો પહેલાથી કહી જાય મીઠું કહો. બરાબર, સેંધા નમક 5 ગ્રામ. પછી આવે છે તમાલપત્ર, તેજપત્તા જેને કહીએ છીએ હિન્દીમાં આપણે, એ તમાલપત્ર કેટલા લેવાના છે 5 ગ્રામ. અને છેલ્લી વસ્તુ છે લવિંગ, જેને આપણે હિન્દીમાં લોંગ કહીએ, એ લવિંગ લેવાના છે તમારે 5 ગ્રામ. રેડી, માત્રા યાદ રહી ગઈ 40, 10, 5, 5 ને 5, પાંચ જ વસ્તુ છે. હવે આનું કરવાનું શું છે? બરાબર, તો ત્રિફળા મચ્છીનો જે આપણે કોલસી બની હતી, મસ્સી બની હતી, એનો એકદમ પાવડર કરી નાખવાનો છે, ચૂર્ણ. બરાબર, એકદમ વસ્ત્રગાર ચૂર્ણ કહીએ ને આપણે. પછી આંબળાનું ચૂર્ણ એવી જ રીતે. સેંધા નમકને પાવડર કરી નાખવાનું છે, કદાચ નાની નહીં હોય તો પાવડર કરી નાખવાનું. તમાલપત્રને એમ જ, અને લવિંગ લવિંગને પણ એવી જ રીતે ચૂર્ણ. આ ટૂંકમાં બધાને ચૂર્ણ બનાવી નાખવાનું છે. રેડી, ચૂર્ણ બનાવી અને એક સાથે એને ભેગું કરી દેવાનું છે. હવે આનો ઉપયોગ કેવી રીતે કરવો, સૌથી મહત્વની બાબત. બરાબર, એ પહેલાં ખાસ વિનંતી છે, વિડીયો પસંદ આવે, વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હોય છે, બરાબર, ખૂબ ઊંડાણથી વિડીયો બનાવ્યો છે, એક લાઈક આપજો, એટલી મહેરબાની કરજો. બરાબર, અને હા, ચેનલમાં નવા હોય તો ખાસ સબસ્ક્રાઇબ કરજો મિત્રો, આવા જ અનુભવશીલ પ્રયોગો તમને આ ચેનલમાં મળશે. બરાબર, અને બીજું, ખૂબ લોકો સારી સારી કોમેન્ટ કરે છે, મને આનંદ છે. બરાબર, એટલે બીજા લોકોને શેર જરૂર કરજો વિડીયો, જેથી કરીને આપણા આયુર્વેદ છે ને એનો વિકાસ થાય. આપણી એક જ આશય છે ઘેર ઘેર આયુર્વેદ પહોંચે. રેડી, એટલે જો એમાં તમારે સાથ આપવાનો છે, લોકો સુધી આયુર્વેદના જાણકાર રસિક માણસો સુધી પહોંચાડવો વિડીયો. રેડી, હવે આ બધાનું ચૂર્ણ બનાવી લીધું આપણે. ચૂર્ણ બનાવ્યા પછી આપણે એને રેગ્યુલર જે ટૂથપેસ્ટ આપણે વાપરીએ ને એની જગ્યાએ થોડુંક હાથમાં લઈ, બરાબર, બ્રશ લઈ, એને આવી રીતે બ્રશથી હાલે, આંગળીથી હાલે, તમને જે મજા આવે. બરાબર, એવું નથી કે બ્રશ કરવું જ ફરજિયાત, આંગળીથી એ ઘસી શકો. બરાબર, ને ઘણાને ન આંગળી આવે તો બ્રશથી, બ્રશમાં આમ લઈ, અને તમારે સવારમાં આપણે જેમ ટૂથપેસ્ટ વાપરીએ છીએ એની જગ્યાએ તમારે રેગ્યુલર આનો પ્રયોગ ચાલુ કરજો. કાયમી માટે આ જ વાપરવાનો આખા ઘરને. પછી જોઉં તમે દાંતનું, કંઈ પણ થાય ને તો હું બેઠો. બરાબર, એટલો અદ્ભુત પ્રયોગ છે મિત્રો. આપણા વડવાઓનો જ પ્રયોગ છે, પણ આપણે ભૂલી ગયા. બરાબર, પણ આપણા વડવાઓને આપણે ફરીવાર યાદ કરીએ. આવનારી પેઢી પણ આ વિડીયો આપણે તો હચવાવાના છે યુટ્યુબ, આવનારી પેઢીને પણ કામ લાગશે કે ભાઈ આવા પ્રયોગો આપણા વડવાઓ આપી ગયા છે. બરાબર, એટલા માટે તમે ખાસ ચેનલ સાથે જોડાઈ જજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક જરૂર આપતા રહેજો. ખૂબ ખૂબ આભાર. જય જવાન, જય કિસાન, જય આયુર્વેદ.